નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મહાવીર ક્લાસીસ ધોરણ 10ના બાળકો માટે શરૂઆતથી જ બોર્ડની પ્રેક્ટિસ કરવા લાગે તેના માટે ટેસ્ટ સિરીઝનું આયોજન કરેલ છે અને તેનું નામ છે પ્રારંભ ટેસ્ટ સિરીઝ. તો આ પ્રારંભ ટેસ્ટ સિરીઝમાં ચેપ્ટર્સ કયા છે, શું છે, એ બધી ડિટેલ તો જણાવી દીધી છે. આજથી આપણે આ ઓનલાઈન લાઈવ વિડીયો દ્વારા અથવા વિડીયો દ્વારા અને ક્લાસમાં તો મેથ્સનું પ્રેક્ટિસનું રિવિઝન કરતા જ રહીશું. આજે પહેલું પેપરનું રિવિઝન કરી રહ્યા છે, તેના માટે તમામે તમામ વિદ્યાર્થીઓ તેમની અલગ નોટબુક બનાવી શકે છે, નહીં તો 5-6 પેજ એક્સ્ટ્રા લઈ શકે છે અને એ જે પેજ લઈ લે એની અંદર આ પેપર સોલ્યુશન કરી શકે છે. અને ત્યારબાદ આવતીકાલે એટલે કે બીજા દિવસે જ્યારે તમે આવશો ત્યારે આનું સોલ્યુશન તમારે ક્લાસમાં જમા કરાવવાનું છે. ઓકે, બીજી વાત કે આ વિડીયો માત્ર આ જ્યાં સુધી સોલ્યુશન ચાલશે તેટલા સમય માટે જ રહેશે. તેથી વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે જે તમને સમય આપેલો એ પ્રમાણે વિડીયોને જોવાની શરૂઆત કરી દો. તો પ્રારંભ ટેસ્ટ સિરીઝ 1 એમાં રિવિઝનમાં પહેલું જે પેપર છે મેથ્સનું એને આપણે સોલ્વ કરવા જઈએ. તમે આ પેપરને એકોર્ડિંગ તમારી ટેસ્ટની તૈયારી કરી શકો છો તો ખૂબ જ સારા માર્ક્સ મેળવી શકશો. તો 50 માર્ક્સનું પેપર છે પ્રારંભ ટેસ્ટ સિરીઝ 1. એમાં પહેલું ચેપ્ટરના પહેલા ચેપ્ટરના એમસીક્યુ છે, લખ્યું છે P, P+2, P+4 કેવી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા હોય તો P શું હોઈ શકે. તો તમને ઓપ્શન આપ્યા છે, P ની કિંમતો આમાંથી આપેલી છે. તમે વિચારો P આમાંથી શું હોય, એવું શું મૂકશો અહીં કે જેથી આ ત્રણે ત્રણ કેવી કિંમતો થઈ જશે, આ ત્રણે ત્રણ કિંમતો કેવી થઈ જશે, અવિભાજ્ય થઈ જશે. ઓકે, તો જે P છે, સમજો કે P બરાબર હું 5 લઉં, તો P બરાબર 5 લઉં તો 5 તો અવિભાજ્ય થઈ ગઈ. P+2 અને P+4 આ લઉં તો P ની કિંમત હું 5 થશે. P+2 એટલે 5+2 એટલે કેટલા થઈ જશે, 5+2 = 7, તો આ પણ અવિભાજ્ય થઈ ગઈ. જોઈએ ત્રીજી અવિભાજ્ય છે કે નહીં, P 5+4 = 9, પણ 9 એ અવિભાજ્ય નથી, એનો મતલબ આ ઓપ્શન પોસિબલ નથી. ઓકે, એવી રીતે તમે જાતે ટ્રાય કરી જુઓ. P ની કિંમત હું શું લઈ લઉં, 3, તો આ થશે 3, 3+2 = 5 અને 3 × 4 = 7, એટલે કિંમત આવે 5, પછી પહેલા 3, 5 અને 7, તો 3 × 3 કેવી થઈ ગઈ, અવિભાજ્ય, એટલે સાચો જવાબ કોણ આવશે, 3. નીચેના આપેલા સમીકરણોમાંથી એક સમીકરણનો ઉકેલ 3 છે, એક સમીકરણનો ઉકેલ 3 છે. ઉકેલ એટલે કોની કિંમત, તો ઉકેલ એટલે x ની કિંમત, તો આ થઈ ગઈ કોની કિંમત થઈ ગઈ, x = 3. આ x = 3 આમાં મૂકી દો, ઓકે, આ જમણી બાજુ ડાબી બાજુ મૂકી દો તો ચેક કરો જમણી બાજુ જેટલો જવાબ આવે છે, જો આવી જાય તો એ સમીકરણનો ઉકેલ, નહીં તો નહીં. જેમ કે x = 3 અહીં મૂકો, તો અહીં મૂકીશું x² - x - 6 = 0, તો હું x ની કિંમત કેટલી મૂકું, 3, તો 3² - 3 - 6 = 0, તો 9 - 3 - 6 = 0, માટે 9 - આ બેનો સરવાળો કેટલો થશે, -9 = 0, માટે આ જો 9 - 9 = 0 થાય, વેરી ગુડ, એનો મતલબ પહેલો જ ઓપ્શન હતો કે જેમાં x = 3 મૂકશો તો 0 થઈ જાય છે, માટે આ સમીકરણનો ઉકેલ 3 છે. અથવા તમે તમને એવું લાગતું હોય તો આમાં પણ ટ્રાય કરી જુઓ. ઓકે, તો x = 3 અહીં મૂકો તો 9+3, 9+3 કેટલા થશે, 12, અને 12 - 6 કેટલા થઈ જશે, 6 - 6 = 0 ના થાય, એટલે કેન્સલ. ટૂંકમાં આવી રીતે તમે એમસીક્યુનું સોલ્યુશન કરી શકશો, ગણતરી કરી લેજો. નીચેનામાંથી દ્વિચલ સમીકરણ, નીચેનામાંથી દ્વિચલ સમીકરણ આનો એક ઉકેલ જણાવો, આનો એક ઉકેલ. તો ફરીથી સેમ જે ઓપ્શન તમને આપ્યા છે બેટા, આ ઓપ્શનને તમે અહીં મૂકી દો. ઓકે, ઓપ્શનને અહીં મૂકી દો, અને કોના જેટલો જવાબ હશે, 7 જેટલો જવાબ હશે. જેમ કે આ કોની કિંમત હશે, x ની કિંમત હશે. ઓકે, અને આ કોની કિંમત હશે, y ની કિંમત હશે. આ y છે અને આ x છે, તો x = અહીં મૂકો તો 2 - 1 x ની જગ્યાએ 1+3 - y એટલે 2 = 7. તમને જો નાના અક્ષર લખે ને તો થોડું મોબાઈલનો વિડીયો ઝૂમ કરી લો, થઈ જશે. તો 2 - 2 = 2 + 3 - 6 = 8 થાય, નહીં કે 7 થાય, એટલે કન્ફર્મ થઈ ગયું કે આ નથી ઉકેલ, આ એક નથી. હવે આ ટ્રાય કરજો,
તમારી રીતે તમે જાતે કરો અને મને આનો આન્સર આપો કે કોમેન્ટમાં લખીને આપો કે કયો જવાબ સાચો છે. અહીં બે દુ ચાર અને અહીં મૂકો, ચેક કરો આનો આન્સર કયો આવશે. ઓકે, હું નથી કરાવતો. નેક્સ્ટ ચોથો પ્રશ્ન, P1 અને P2 ભિન્ન કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંકો છે. P1 અને P2 ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો છે. તો તેમનો ગુસાઅ કેટલો? તો આની સાથે બે ક્વેશ્ચન આપી દો. જો અવિભાજ્ય પૂર્ણાંક હોય, અવિભાજ્ય એટલે શું? જેના ભાગ ના પાડી શકાય. તો જો P1 અને P2 ના ભાગ પડતા જ નથી, ઓકે, તો એનો ગુસાઅ એક થાય. કેવી રીતે? જેમ કે કોઈ બે અવિભાજ્ય સંખ્યા વિચારો, એક અવિભાજ્ય સંખ્યા છે 3 અને બીજી એક અવિભાજ્ય સંખ્યા છે 7. તો 3 ના ભાગ પાડીશું 3 × 1 અને આના ભાગ થશે 7 × 1. તો બંનેનો ગુસાઅ શું હશે? બંનેમાં કોમન છે તે 1. ઓકે, એટલે કે અવિભાજ્ય, ધ્યાનમાં રાખી લો, નોટ પણ કરી લો કે અવિભાજ્ય કોઈ પણ સંખ્યા હોય, એની બે અવિભાજ્ય હોય કે 3 અવિભાજ્ય સંખ્યા હોય, એનો ગુસાઅ કોણ આવે? 1 જ આવે, માત્ર 1. અને એની સામે જો લસાઅ પૂછ્યો હોત, લસાઅ, તો તે બંને જે સંખ્યાઓ છે એના ગુણાકાર જેટલો હોય. આ બંને જે સંખ્યા છે એનો ગુણાકાર, એટલે ગુસાઅ 1 આવશે અને લસાઅ કેટલો હશે? P1 × Q1. ઓકે, જોઈશું ફરીથી. ચલો નેક્સ્ટ, આનો આલેખ કેવો હશે? તો આ કેવી કેવું સમીકરણ છે? સુરેખ સમીકરણ. માટે એનો આલેખ કેવો મળશે? રેખીય. નેક્સ્ટ, સમીકરણ x + 2y - 4 = 0 નો ઉકેલ 2k હોય તો k શોધો. તો આ કોની કિંમત છે? x ની કિંમત છે, અને આ કોની કિંમત છે? y ની. મૂકી દો અહીં. તો x + 2y - 4, x + 2y - 4 બરાબર શું થઈ જશે? 0. x ની કિંમત મૂકી દો 2, પ્લસ y ની કિંમત મૂકી દો k, એટલે y ની જગ્યાએ k -4 બરાબર 0. તો 2 + 2k - 4 બરાબર 0. તો 2 આ થયો 2k, 2 - 4 કેટલા થાય? -2 બરાબર 0. માટે 2k, આ -2 સામે લઈ લો એટલે બરાબર 2. માટે k બરાબર કેટલા થશે? 2/2. માટે k નું મૂલ્ય મળશે 1. ઓકે, તો આ રીતે તમે ઉકેલ લાવી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, બે સમમેય સંખ્યાઓ નો સરવાળો હંમેશા શું હશે? હંમેશા શું થશે? સમમેય. આ ખરા ખોટા છે, એટલે ખરું છે. ઓકે, આ એક બહુ અગત્યનો પ્રશ્ન છે, તમે ખાસ ધ્યાન આપજો. અને તમારા એમાં નોંધતા જાઓ, તમને લાગે કે બહુ ઝડપથી રિવિઝન ચાલી રહ્યું છે તો તમે વિડીયોને સ્ટોપ કરી દો, ક્વેશ્ચન લખી લો, સમજી લો અને પછી જવાબ લખો, પણ વ્યવસ્થિત તમારી નોટબુકમાં લખાણ જોઈએ. શૂન્યનો સરવાળો -4, જેના શૂન્યનો સરવાળો -4 હોય અને ગુણાકાર શું હોય? 3, એવી દ્વિઘાત બહુપદી છે. તો દ્વિઘાત બહુપદી માટે બે શૂન્ય હોય, આલ્ફા અને બીટા. તો પેલું છે શૂન્યનો સરવાળો, એટલે આલ્ફા વત્તા બીટા બરાબર -4, અને ગુણાકાર α × β બરાબર 3. તો આપણે શું શોધવાનું છે? દ્વિઘાત બહુપદી. આ મળે, મને નહીં ખબર આ મળે કે ના મળે, પણ હું સૂત્ર મૂકીને ચેક કરી લઈશ કે આ સાચું છે કે ખોટું. તો મારી પાસે દ્વિઘાત બહુપદીનું એક સૂત્ર છે, જે નવા સ્ટુડન્ટ એ લોકો નોંધી લે આ વસ્તુ. ઓકે, સૂત્ર છે કે કૌંસમાં દ્વિઘાત બહુપદી માટે સરવાળો આપ્યો હોય અને ગુણાકાર આપ્યો હોય તો આપણે બહુપદી ડાયરેક્ટ મેળવી શકીએ. x² - α β × x + α × β. માટે k x² - α β એટલે કેટલા? તો -4. ઓકે, તો આ થયો −4 × x + α × β કેટલા છે? 3. માટે k x² - −+4x + 3. આ આપણી બહુપદી થઈ ગઈ. ચેક કરો આ બહુપદી છે કે નથી. તો જોઈ લો, k કોઈ પણ કિંમત હોઈ શકે. ઓકે, તો અહીં k બરાબર 1 ગણી લઈએ તો x² + 4x + 3 આવી મળે છે. ઓકે, ક્લિયર? દ્વિચલ સુરેખ સમીકરણ આના માટે નીચેના પૈકી શું સાચું છે?
આ બે માટે શું સાચું? તો એક શરત છે આ બંનેની, એ અને બી એક સાથે શૂન્ય ના હોઈ શકે, કારણ કે જો બંને એક સાથે શૂન્ય થઈ ગયા, એ પણ શૂન્ય હોય અને બી પણ શૂન્ય હોય, તો સી બરાબર ઝીરો થઈ જાય, તો પછી એ દ્વિચલ સુરેખ સમીકરણ બની શકે નહીં. તો જોઈએ, એ અને બી શૂન્ય હોય, આ પહેલું જ કીધું, બંને સાથે શૂન્ય ના હોઈ શકે. એ વત્તા બી શૂન્ય હોય એ પછીની વાત છે, એનો કોઈ વાંધો નથી. એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર શૂન્ય હોય આ પોસિબલ નથી. કેમ પોસિબલ નથી? કારણ કે આ ત્યારે જ પોસિબલ છે જ્યારે એ પણ ઝીરો હોય અને બી પણ ઝીરો હોય, તો આ બે તો પોસિબલ લાગતા નથી. ઓકે, એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર પોસિબલ ના જ હોય, ઝીરો ના હોય. એટલે એક આ છે, એ વત્તા બી ઝીરો હોય, એવું જરૂરી છે કે એ વત્તા બી ઝીરો હોવું જ જોઈએ? દ્વિચલ સુરેખ સમીકરણ માટે એવું જરૂરી છે કે એ અને બી બંનેનો સરવાળો ઝીરો હોય તો દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય? એવું કોઈ જ જરૂરી નથી. ઓકે, એટલે આની પણ જરૂર નથી. ઝીરો ના પણ હોય અને ઝીરો હોય પણ શકે, જ્યારે બંનેના વર્ગોનો સરવાળો, બંનેના વર્ગોનો સરવાળો, ઓકે, એ અને બી નો જે વર્ગ છે એનો સરવાળો ગમે તો હોઈ શકે, પણ હશે તો એ ધન જ હશે, કારણ કે બંને સ્ક્વેર છે. એટલા માટે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા, તો લોકો લખશે એક, પણ એક એ વિશિષ્ટ સંખ્યા છે, અવિભાજ્ય નથી, માટે જવાબ આવશે બે. આના કેટલા વાસ્તવિક શૂન્યો મળશે આલેખને? કેટલા વાસ્તવિક? તો આ ગ્રાફ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? બે બિંદુમાં છેદે છે, માટે બે આલેખમાં બે શૂન્યો મળશે. અને પ્રમાણિત સ્વરૂપમાં, કયા સ્વરૂપમાં? પ્રમાણિત સ્વરૂપમાં. સિમ્પલ, લસા કાઢી લો, ત્રણ પંચા પંદર, અહીં કેટલા ગુણ હશે? પાંચ, અને અહીં કેટલા ગુણ હશે? પંદર લાવવા માટે ત્રણ, એ ક્યાં ગુણ હશે? ઉપર, તો થશે પાંચ એક્સ વત્તા ત્રણ વાય બરાબર એક, માટે આ પંદર ઉપર લઈ લો, માટે પાંચ એક્સ વત્તા ત્રણ વાય બરાબર પંદર એકુ પંદર, આ સમીકરણ થશે પ્રમાણિત સમીકરણ. હજુ પંદરને આ બાજુ લાવો તો લઈ શકશો, પાંચ એક્સ વત્તા ત્રણ વાય ઓછા પંદર બરાબર ઝીરો. ઓકે, તો એમસીક્યુનું અહીં રિવિઝન પૂર્ણ થાય છે આ પ્રશ્નપત્રના. હવે ફટાફટ જોઈ લઈએ, ચેપ્ટર નંબર એક યુટ્યુબ પર અવેલેબલ છે, તમને જોઈતું હોય તો મને મેસેજ કરી દેજો પર્સનલી, તો હું તમને પર્સનલી એ મોકલી દઈશ, જેથી બધા જ માટે એ અવેલેબલ નથી, આપણા સ્ટુડન્ટ્સ માટે અવેલેબલ છે. તો ચેપ્ટર નંબર એકનું રિવિઝન તમે ઘરે બેસીને પણ કરી શકશો. ઓકે, તો ચેપ્ટર નંબર એકમાં આપેલ સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. સિમ્પલ છે, 140 ના અવિભાજ્ય અવયવ પાડી દો, 140 ના શું કરો? અવિભાજ્ય અવયવ પાડો. 270 યાદ આવી ગયું કઈક? ઓકે, 235, 57, ઓકે, આ રીતે કરવાનું છે, કરી લેશો જાતે. માટે 140 બરાબર શું થશે? 2 × 2 × 5 × 7 × 1, આ રીતે થઈ શકશે. આઈ થિંક બધાને આવડે છે, કરી લો. નેક્સ્ટ બીજો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર બે, દર્શાવેલ સંખ્યા અનુક્રમે બહુપદીના શૂન્યો અને સરવાળાનો ગુણાકાર છે. એટલે શું છે? આ બહુપદીના શૂન્યોનો સરવાળો છે કેટલો? 4, અને શૂન્યોનો શું છે? ગુણાકાર છે કેટલો? 1. તો શૂન્યોનો સરવાળો એટલે શું? તો આલ્ફા પ્લસ બીટા બરાબર 4, અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું? 1. મેં તમને હમણાં જ સમીકરણ લખાવ્યું. ઓકે, પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, તમારી શાળામાં ચલવે ના ચલવે ભૂલી જાઓ, બરાબર, આ સૂત્ર મેથ્સનું સૂત્ર છે, ચલાવવું જ પડે. ઘણા વિદ્યાર્થીઓ લખીને 100-100 માર્ક્સ લઈને આવેલા છે આપણા જ ક્લાસમાંથી, કે એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. માટે કે એક્સ સ્ક્વેર માઇનસ, આની કિંમત કેટલી? આલ્ફા પ્લસ બીટા એટલે 4 એક્સ, અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે શું? પ્લસ 1. માટે પી ઓફ એક્સ ફિનિશ્ડ. તો આ એક દ્વિઘાત સમીકરણ થઈ ગયું. એના પછી આ ચેપ્ટર નંબર 3 નો દાખલો છે, કે નીચેના સમીકરણ, ત્રીજો દાખલો, નીચેના સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે, સમાંતર છે કે સંપાતી, એમ આનો ઉપયોગ કરીને મેળવો. તો આ સમીકરણ છે, તો તમારી પાસે A1 કેટલો છે? તો આ તમારો A1 થયો. ઓકે, રિવિઝન તો કેવું હોય ખબર પડે છે ને, સ્પીડમાં જ હોય, અહીં દાખલા શીખવાડતો નથી, રિવિઝન કરાવું છું. જ્યારે આ ચેપ્ટરનું હું તમને દાખલાઓ મોકલીશ, ગણાવીશ, ત્યારે તમે ધીરેથી શાંતિથી રિલેક્સ થઈને જોઈ શકશો. A1 કેટલા? 5. B1 કેટલા? 7. A2 કેટલા? સોરી, B1, B2,
C1, C2. તો આ B1 છે કેટલો? -4. C1 કેટલા છે? +8. A2 7, B2 6 અને C2 કેટલા છે? -9. આટલા છે. તો તમે ગુણોત્તર લઈ લો. A1 upon A2 કેટલા? 5/7. B1 upon B2 કેટલા છે? -4/6 અને C1/C2 બરાબર 8/-9. ઉડી જશે આ પદ. તો B1/B2 કેટલા થઈ જશે? -2/3. તો તમે અહીં જુઓ, આ પણ -2/3, આ 5/7 છે અને આ કંઈક જુદું જ છે. એટલે આમ જોવા જઈએ તો A1 upon A2 નોટ ઇક્વલ ટુ શું થાય છે? B1 upon B2 બરાબર. પછી C1 upon C2 જે હોય તેનાથી કોઈ ફેર પડતો નથી, પણ આ બે કેવા છે? સરખા નથી ને, માટે માત્ર એક ઉકેલ મળે. કેટલો ઉકેલ મળશે? માત્ર એક ઉકેલ. અને જ્યારે માત્ર એક ઉકેલ મળે ત્યારે બંને રેખાઓ કેવી હશે? છેદતી રેખાઓ હશે. કેવી રેખાઓ હશે? છેદતી. માટે આ શું છે? એક બિંદુમાં છેદે, સમાંતર છે કે સંપાતી? તો જવાબ આવશે એક બિંદુમાં છેદશે. સિમ્પલ દાખલો છે. 32,760 નો અવિભાજ્ય અવયવ વૃક્ષ અવયવની રીતે કરો. ઓકે, ચેપ્ટર નંબર 1 નો મારો વિડીયો તમે જોઈ શકશો, મળી જશે. વૃક્ષ અવયવ એટલે કેવી રીતે કરવાનું? 32,760 નો 2 વડે ભાગ ચાલે છે તો અહીં લખો. ઓકે, અહીં આવશે. આમ કરી શકશો. સિમ્પલ દાખલો છે. વધારે સારી રીતે આ દાખલાને સમજવા માટે ચેપ્ટર નંબર 1 નો યુટ્યુબ વિડીયો જુઓ. વૃક્ષ અવયવ કેવી રીતે કરતા હોય છે? વૃક્ષ અવયવ આના અવયવ પાડો. x² + 8x + 15 માટે પી ઓફ એક્સ બરાબર x² + 8x + 15 માટે પી ઓફ એક્સ બરાબર x² + 15 ને કયા ભાગ પડશે? 5 × 15 એટલે +5x + 3x + 15. તો આનો કોમન કાઢી લો, માટે x કોમન, x + 5 અને 3 કોમન, x + 5 માટે અવયવ કોણ હશે? x + 5. ઓકે, અને બીજો કોણ હશે? x + 3. આમ તમને અવયવ પાડી શકશો. નેક્સ્ટ આદેશની રીતે સિમ્પલ છે દાખલો. આદેશની રીતે આઈ થિંક તમે જાતે કરશો. આદેશની રીતે તમામે તમામ વિદ્યાર્થીઓ, કારણ કે ત્રીજા ચેપ્ટરમાં બધા જ વિદ્યાર્થીઓ ક્લાસમાં જોડાઈ ગયા છે એટલે આવડે એવો જ છે અને વારંવાર કરાવી દીધો છે એટલે આઈ થિંક તમે આનું સારું રિવિઝન કરી શકશો. ઓકે, આનો આનો આન્સર તમે દરેકે દરેક કમેન્ટમાં લખશે. આનો આન્સર દરેક જવાબ જે ગણો છો ને એને કમેન્ટમાં તમે આન્સર લખી શકશો. શું લખ્યું છે? અનંત ઉકેલ હોય તો જાતે લખો. શું હશે? વેટ કરો, વેટ કરું છું. અનંત ઉકેલની શરત શું છે? 1c. બીજું, બંને રેખા માત્ર એક જ બિંદુમાં છે તો એની શરત શું છે? હમણાં સમજાવી. A1 upon A2 not equal to B1 upon B2. સી, જે વિદ્યાર્થી મિત્રો નવા છે, જેમને ખબર જ નથી આ ચેપ્ટર વિશે, એ લોકો યુટ્યુબ વિડીયો જોઈ શકશે મારો, રાઈટ? નહીં તો ક્લાસમાં તો રિવિઝન ચાલે જ છે, પણ એ ક્લાસમાં પણ કદાચ ના ખ્યાલ આવે, ઘણી વખત થઈ જાય કન્ફ્યુઝન, તો આવું તમે જોઈ શકશો. ઈઝી છે તમારા માટે. શું કરવાનું છે? ગુસા અને લસા શોધો. 25 અને 35 નો ગુસા શોધી કાઢો. તો ગુસા કેવી રીતે મળતો હતો? 25 ના વિભાજ્ય હોય 5×5=25 અને 35 ના વિભાજ્ય હોય 7×5=35. તો 25 નું શું પડશે? 5×5×1 અને 35 નું શું થશે? 5×7×1 માટે ગુસા શું થાય? 5 અને 1 માટે ગુસા અ શું આવશે? 5×1 એટલે જવાબ આવશે 5. આ કરી શકશો. ઓકે, અને પછી ચકાસવાનું છે લસા શોધી કાઢો. આજ પદનું શું શોધી કાઢો? લસા. પછી ગુસા ગુણ્યા લસા કરો એટલે જે તમે શોધ્યું તે, અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે 35 અને 25 નો ગુણાકાર કરો. તો મળી જશે. બહુ જ સરસ રીતે ચેપ્ટર નંબર 1 ના વિડીયોમાં આને એક્સપ્લેન કર્યા છે, એક્સ્ટ્રા દાખલા પણ આપ્યા છે. ઓકે, તો એને ફોલો કરો. જે લોકોને આ ખબર નથી ને, આ વિડીયો પતી જાય પછી પહેલા ચેપ્ટરના વિડીયો મારાથી માંગી લો, હું મોકલી આપું, શેર કરી આપું તમને. ઓકે,
દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો અને તેમના શૂન્યનો સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. આના શૂન્ય શોધી કાઢો. એક્સ સ્ક્વેર માઇનસ બે એક્સ માઇનસ આઠ પી ઓફ એક્સ માટે પી ઓફ એક્સ બરાબર આઠના અવિભાજ્ય અવયવ. આઠના અવિભાજ્ય અવયવ પણ શું બનશે? ચાર દુ. તો એક્સ સ્ક્વેર માઇનસ ચાર એક્સ પ્લસ બે એક્સ માઇનસ આઠ કોમન કાઢો. માટે પી ઓફ એક્સ બરાબર એક્સ કોમન એક્સ માઇનસ ચાર પ્લસ બે એક્સ માઇનસ ચાર. ઓકે, માટે પી ઓફ એક્સ બરાબર શું મળશે તમને? તો એક્સ માઇનસ ચાર અને એક અવયવ આવશે એક્સ પ્લસ બે. માટે અહીં ઝીરો મૂકી દો. પી ઓફ એક્સની કિંમત કરી શકે ઝીરો. ઝીરો બરાબર એક્સ માઇનસ ચાર એક્સ પ્લસ બે. માટે એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો, એક્સ પ્લસ બે બરાબર ઝીરો. માટે એક્સની વેલ્યુ કેટલી આવી? ચાર. અને એક્સની વેલ્યુ કેટલી આવી? માઇનસ બે. તો તમે પહેલું શું કામ કર્યું? સહગુણક શૂન્યો શોધી કાઢ્યા. હવે સંબંધ ચકાસવાનો. ઓકે, કે સંબંધ કેવી રીતે ચકાસવાનો બે શૂન્ય વચ્ચેનો? તો તમે અહીં એક્સની કેટલી કિંમત મળી? ચાર અને બે. તમને એક્સની વેલ્યુ મળી ગઈ છે એક્સ બરાબર, એક્સ બરાબર ચાર અને એક્સ બરાબર બે મળે છે. એટલે કે આ આલ્ફા અને બીટા જ કહેવાય. આલ્ફા ચાર અને બીટા કેટલા થઈ ગયા? ચાર. આ બંને મતલબ એક જ થાય. તો શું કરો? સૌથી પહેલા બે શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો. આલ્ફા વત્તા બીટા. તો આલ્ફા વત્તા બીટાનું સૂત્ર છે માઇનસ બી અપોન એ. હવે માઇનસ બી કોણ છે? તો સહગુણકો, મતલબ જે સમીકરણ આપ્યું છે રાઈટ, આ સહગુણક. એમાં એક્સનો જે એક્સ સ્ક્વેરનો જે સહગુણક છે એને આપણે એ બરાબર એ કહીશું. એક્સ સ્ક્વેરના સહગુણકને, એક્સના સહગુણકને કહીશું બી અને અચળ પદને કહીશું સી. ઓકે, તો એ બરાબર એક, બી બરાબર બે. એ બરાબર એક, બી બરાબર માઇનસ બે અને સી બરાબર કેટલો મળે છે? ચાર માઇનસ આઠ. ઓકે, તો અહીં માઇનસ બીની કિંમત કેટલી છે? માઇનસ બે. અને એની કિંમત કેટલી છે? એક. માઇનસ માઇનસ બે. તો આ એક થઈ ગયો આલ્ફા વત્તા બીટા. આ કઈ રીતે થયું? સૂત્રની રીતે થયું. પણ ચેક કરો ફરીથી, આલ્ફા વત્તા બીટા, તમારી પાસે આલ્ફા કેટલો છે? ચાર. ઓકે, તો ચાર પ્લસ બીટા કેટલો છે? એ પણ ચાર છે. માટે કેટલો મળ્યો? આઠ. તો આ જે થયું ને, આ તમે શેનો ઉપયોગ કર્યો? સૂત્રનો ઉપયોગ કર્યો, સૂત્ર. અને આ શેનો ઉપયોગ કર્યો તમે? સામાન્ય જે કિંમતો મળી તમને આલ્ફા અને બીટા, એનો સરવાળો કર્યો. એટલે સામાન્ય પદ્ધતિ થઈ. અને આ બંને રીતે જવાબ કેવો આવે છે? સમાન. એટલે એવું કહી શકો છો કે શૂન્યનો સરવાળો ચકાસાય છે. તો ગુણાકાર માટે, શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર શું છે? સી અપોન એ. તો સી કેટલો છે આપણી પાસે? માઇનસ આઠ. એ કેટલો છે આપણી પાસે? એક. માટે જવાબ આવશે માઇનસ આઠ. આલ્ફા ઇન્ટુ બીટા કેટલો મળી ગયો? માઇનસ આઠ. હવે આ થઈ ગયું સૂત્રની રીત. હવે કઈ સામાન્ય રીત? એટલે આલ્ફા ઇન્ટુ બીટા કરો. આલ્ફા ઇન્ટુ બીટા, આલ્ફા કેટલો છે મારી પાસે? આલ્ફા ચાર. અહીં કઈક ભૂલ છે, હા અહીં ભૂલ છે. આ બે છે, બે. આ બંને સરખા છે, એક્સ અને આ. અને આ કેટલો થશે? બે બરાબર આઠ. અહીં હજુ પણ કઈક મિસ્ટેક લાગે છે. આગળ કિંમતોમાં સાદુરૂપમાં ભૂલ છે. અચ્છા, એક્સ બરાબર માઇનસ બે છે અને એક્સ બરાબર ચાર છે. એટલે આ માઇનસ છે અને આ પણ માઇનસ છે. ઓકે, તો અહીં થઈ જશે માઇનસ. માટે જવાબ આવી ગયો માઇનસ આઠ આલ્ફા ઇન્ટુ બીટા. આવી ભૂલ તમારાથી પણ થઈ શકે છે. ઓકે, તો આ થઈ ગયું, ચકાસાઈ ગયું, ક્લિયર થઈ ગયું હશે તમને. આના માટે ચેપ્ટર નંબર એકનો વિડીયો તમારે જોવાનો. મેં બનાવ્યો છે, સરસ રીતે ક્લાસમાં સમજાવ્યો છે. બહુ સારી રીતે તમે સમજી શકો છો, એક જ દાખલો શીખી જશો. શૂન્ય શોધો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો ટી સ્ક્વેર માઇનસ પંદર છે. તો ટી આખાનો વર્ગ માઇનસ પંદર છે એટલે રૂટ પંદર આખાનો વર્ગ. માટે બે અવયવ કયા પડે? ટી ઓછા રૂટ પંદર અને બીજો કોણ હશે? ટી વત્તા રૂટ પંદર. માટે ટી ઓછા રૂટ પંદર બરાબર ઝીરો અને ટી પ્લસ રૂટ પંદર બરાબર શું? ઝીરો. માટે ટી બરાબર રૂટ પંદર અને આલ્ફા કહી દો આલ્ફા, અને આ ટી બરાબર શું આવ્યો? માઇનસ રૂટ પંદર. અને આપણે બીટા કહી શકશો બીટા. અને હમણાં જે ચકાસતા શીખવાડ્યું એ રીતે તમે ચકાસી શકશો. ઓકે, તો એક સારું એવું રીઝન થઈ શકશે. આઈ થિંક તમને આદેશની રીત અને લૂપની રીત બહુ સારી રીતે કરાઈ છે ક્લાસમાં. તમે કરી શકશો સારું એવું રીઝન. પણ એના માટે પહેલાં આનું સાદુરૂપ આપી દેજો.
એક્સ ના છેદમાં ચાર પ્લસ વાય ના છેદમાં ત્રણ બરાબર એક, તો લસા કેટલો આવશે? બાર. ઓકે, તો ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર બાર, માટે બાર સોરી બરાબર એક, માટે ત્રણ એક્સ વત્તા ચાર વાય બરાબર બાર, એક બરાબર બાર. તો આ એક સમીકરણ બને, અને આ સમીકરણનો ઉપયોગ કરીને આ બીજો સમીકરણ એનો તમે લોપ કે આદેશ કરી શકશો, સેમ ટુ સેમ અહીં તમારે સુધારો કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે તમામે તમામ દાખલાઓને સારી રીતે તમે રિવિઝન કરો, કંઈ કન્ફ્યુઝન હોય તો ક્લાસમાં પૂછી શકશો, નહીં તો અહીં તમે કમેન્ટ કરીને પણ લખાઈ શકશો. ઓકે, થેન્ક યુ સો મચ, મળીએ નેક્સ્ટ કાલના વિડીયો લેક્ચરમાં મળીશું અથવા લાઈવ સેશનમાં મળીશું. પણ શ્યોર તમારી જે પ્રારંભ ટેસ્ટ સિરીઝ છે ને એની યોગ્ય મહેનત કરશો તો કદાચ તમે બોર્ડની તૈયારી બહુ સારી રીતે કરી શકશો. થેન્ક યુ સો મચ.